हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा હું ડાયનોસોર લાપસન હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ ની ટેસ્ટ લેવાની છે. આગળ આપણે સ્પેલિંગ ની ટેસ્ટ લીધી છે. હવે આપણે આજે સ્પેલિંગ માં 1 થી 10 જે આવે છે એની આપણે ટેસ્ટ લેવાની છે. તો એમાં શું કરીશું, આપણે સૌપ્રથમ તો આપણી જે ઇંગ્લિશ ની નોટબુક છે એક્ઝામ ની એ નોટબુક લેવાની છે. એની અંદર મેં તમને આવી રીતના લાઈન આપી અને બતાવ્યું છે. પેલા 1 થી 10 નામ લખો અને અહીંયા વર્ડ લખવાનો છે. મેં અહીંયા વર્ડ લખ્યો છે તો તમારે એનો અહીંયા સ્પેલિંગ લખવાનો છે અને અહીંયા એનો અર્થ લખવાનો છે. આવી રીતના પેલા ચાર લાઈન આપો અને આવી રીતના ફોર લાઈન ની બુક ની અંદર કે તમારી એક્ઝામ ની જે કોઈ ભી તમે બુક બનાવી છે એની અંદર આ રીતના લખવાનો. એટલે સ્પેલિંગ આપી દીધો છે તો અહીંયા તમારે ઉચ્ચાર અને અર્થ લખવાનો. પછી મેં 3 તો એનો સ્પેલિંગ અને અર્થ ની જગ્યા ખાલી રાખી દીધી છે ને અહીંયા ઉચ્ચાર ની જગ્યા ખાલી રાખી છે. અહીંયા એનો અર્થ મેં લખ્યો છે તો તમારે એનો અહીંયા ઉચ્ચાર અને અહીંયા સ્પેલિંગ લખવાનો હશે. પછી ત્યારબાદ મેં અહીંયા 4 નો સ્પેલિંગ લખ્યો છે તો તમારે અહીંયા એનો ઉચ્ચાર લખવાનો છે, અહીંયા અર્થ લખવાનો છે. પછી અહીંયા તમારે સ્પેલિંગ ઉચ્ચાર. હવે આ રીતના તમારે આમાં જે મેં લખ્યું છે એવી રીતના પહેલા સૌપ્રથમ તો તમે તમારી નોટબુક ની અંદર લખી નાખો. જે રીતના મેં આખું તમને પેપર બનાવીને આપ્યું છે એ રીતના તમારે તમારી નોટબુક ની અંદર લખવાનું રહેશે. પછી એક્ઝામ આપો ત્યારે તમારા વડીલને કોઈને બાજુમાં બેસાડો, ભાઈ બહેન ને કોઈને બાજુમાં બેસાડો અને કોઈ પણ પ્રકારની બીજી સાહિત્ય કે બુક ની અંદર થી જોઈને લખવાનું નથી. આ રીતના મેં લખાવ્યું છે એ રીતના લખો અને પછી જાતે એના સ્પેલિંગ આપે છે ઉચ્ચાર અને અર્થ તમારે જાતે લખવાના હશે. તો આ રીતના તમારે આની એક્ઝામ આપવાની છે અને સુંદર એવી પરીક્ષાઓ ભરો અને બધું જ આવડી જાય એના માટે સૌપ્રથમ તો એની પૂર્ણ તૈયારી કરો. પહેલા સરસ એવું રિવિઝન કરવાનું અને પછી એની ટેસ્ટ ભરો એટલે આપણા એક પણ ઉત્તર ખોટો ના પડે. તો બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, સુંદર એવું પેપર ભરો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.